ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપૂર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. નમસ્કાર, હું છું રાધા. દક્ષિણ ગુજરાતની અતિ મહત્વપૂર્ણ એવી બારડોલી લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિત્તાર લઈ અમે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આ બેઠક શા માટે છે આટલી ખાસ, સૌથી પહેલા તે સમજીએ. સ્વતંત્રતા સંગ્રામમાં સુવર્ણ અક્ષરે જે નામ અંકિત થયેલું છે, એકતાના પ્રતીક એવા વલ્લભભાઈ પટેલને જે સત્યાગ્રહ થકી સરદારનું બિરુદ મળ્યું છે, એવા સ્થાન પર આવી પહોંચી છે ગુજરાત ફર્સ્ટની ટીમ. પહેલા માંડવી તરીકે ઓળખાતી આ બેઠક વર્ષ 2008માં પુનઃ સીમાંકન બાદ બારડોલી બેઠક તરીકે અસ્તિત્વમાં આવી. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું અહીં પ્રભુત્વ ખૂબ જોરમાં હતું. વર્ષ 1996થી આ વિસ્તારમાં કોંગ્રેસનું એકધારું પ્રભુત્વ રહ્યું. વર્ષ 1962થી 1919 સુધી ભાજપે કુલ 3 ટર્મ વખત આ બેઠક પર જીત મેળવી છે. વર્ષ 1996માં ભાજપના માનસિંહ પટેલની પહેલી જીત થઈ હતી, જે બાદ પાછલા 2 ટર્મથી પ્રભુ વસાવા આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમનું નેતૃત્વને જોતા જ ભાજપે ત્રીજી વખત બારડોલી લોકસભા બેઠક માટે તેમની પસંદગી કરી છે. બારડોલી લોકસભા બેઠક કહેવાય છે કે આદિવાસી ભાઈ બહેનોના આશીર્વાદ જે પક્ષના માથે રહે છે, તેઓ જ આ બેઠક પરથી દિલ્હીના સંસદ ભવન સુધીની સફર સર કરી શકે છે. ત્યારે ભાજપ હાઈકમાન્ડે ત્રીજી વખત વિશ્વાસ મૂકી જે ઉમેદવાર જાહેર કર્યા છે, અમે સીધા જ પહોંચ્યા એમનો મત જાણવા તેમના જ મત વિસ્તારમાં. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી બંને લોકસભાની સીટો અને ત્યાંના લોકોના મતમતાંતરો જાણ્યા બાદ હવે અમે આવી પહોંચ્યા છે બારડોલી લોકસભાની સીટ પર. અને બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એમની પાસેથી જાણીશું કે જે પ્રકારે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે, શંખનાદ થઈ ચૂક્યો છે, રણશિંગો ફૂંકાઈ ચૂક્યું છે, તમામ પાર્ટી મેદાને છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈ પણ કાર્ય કરવામાં આવી રહ્યા છે, આ એક એવી લોકસભા બારડોલીની છે કે જ્યાં સત્તાનું સિંહાસન મેળવવા માટે આદિવાસીઓના મનને રીઝવવા માટે આદિવાસી લોકોના મન પર રાજ કરવું ખૂબ વધારે આવશ્યક છે. સીધા જ પ્રભુભાઈ પાસે જાશું. પ્રભુભાઈ, જે પ્રકારની લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, રણશિંગો ફૂંકાઈ ચૂક્યું છે, ભારતીય જનતા પાર્ટીની આ વખતેની તૈયારી શું? દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારમાં 2014થી આજે 2023 સુધીમાં જે રીતે પ્રજા કલ્યાણના કામો થયા છે, છેવાડાના કોઈ પણ સમાજના ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને કેન્દ્રની અનેક યોજનાઓ પોતાના જીવનમાં કામ આવે એવા પ્રકારની યોજનાઓ કરી છે. અને મને કહેતા આનંદ થાય કે આજે અંગ્રેજોની ઘરેડ વખતથી ચાલી આવેલા એવા જે કોઈ બિન ઉપયોગી કાયદાઓને રિફોર્મ કરીને દેશ સમક્ષ નવા કાયદાઓ જ્યારે અમલમાં લાવ્યા છે અને એનાથી દેશ એક વિકાસની ઉન્નતિ તરફ એક નવી દિશા પકડી છે, દેશની આખી દશા બદલાઈ ગઈ છે, ત્યારે એવા સર્વ પ્રકારે જ્યારે જે વિકાસના કામ છે, હાઈવે, રોડવે, હાઈવે, રેલવે, વોટરવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ડેવલપ થયું છે, ત્યારે આજે ડિજિટલ ટેકનોલોજીને પણ આજે વિશ્વ સાથે કદમ મિલાવીને આપણા દેશના યુવાનો, વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો અને આજે જે આર્મી માટે, મારે ચોક્કસ કહેવું જોઈએ કે આર્મી માટે જે સાધન સામગ્રી, જે બુલેટ પ્રૂફ જેકેટથી માંડીને તોપથી લઈને આજે K-9 જેવી ટેન્ક આજે સુરતમાં જે તૈયાર કરવામાં આવી છે, ત્યારે આ સુરક્ષાની દ્રષ્ટિએ પણ બાહ્ય સુરક્ષા, આંતરિક સુરક્ષા અને લોકોની પણ, પ્રજાની સુરક્ષા પણ એમાં ખૂબ સારી રીતે આ સરકારે લોકો માટે નિયમો બનાવીને અને પ્રશાસન પૂરું પાડ્યું છે, ત્યારે એને જોતાં ચોક્કસ આ પ્રજાની લાગણી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં હજુ પણ માને છે અને આ ચૂંટણી આ રીતે આ વખતે પણ હેટ્રિક થશે એમાં કોઈ મીન મેક ફરક નહીં.
બિલકુલ, આપ અને આપની પાર્ટી તો મેદાને ઉતરી ગયા છો લોકોના દિલ જીતવા માટે, પરંતુ જો સામા પક્ષે જોઈએ તો સામા પક્ષે વિપક્ષ કે જે જીતવા માટે, સત્તાનો સ્વાદ ચાખવા માટે જે ગડમથલ કરી રહ્યું છે, એ ગઠબંધન વિશે આપનું શું કહેવું? કે જ્યારે કોઈ વિપક્ષો એકજૂટ થવા લાગે ત્યારે દેશની જનતાએ અને પ્રજાએ કાન ખોલીને સાંભળી લેવું જોઈએ, વિચારી લેવું જોઈએ કે દેશના નેતા પ્રામાણિક છે, ઈમાનદાર છે અને નેક અને નેક દિશામાં આગળ વધી રહ્યા છે. એટલે વિપક્ષો ગમે એટલા ભેગા થાય પણ આ દેશના રાજા પ્રામાણિક છે અને આ દેશને એક ઉન્નતિ તરફ આગળ અને પ્રજા કલ્યાણના કામ સાથે એ આગળ વિકાસના કામો કરી રહ્યા છે અને આર્થિક વિકાસની સાથે સામાજિક વિકાસ થાય, સામાજિક ઉન્નતિ થાય, સામાજિક માન મોભ જળવાય અને જે સમાજમાં ભગવાને જન્મ આપ્યો છે આ સમાજની ગરિમા જળવાય અને એવા પ્રકારની વ્યવસ્થા આ કેન્દ્રની સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના મારફતથી પ્રજાને જણાવવું જોઈએ કે આ જે વૈશ્વિક કોરોનાની મહામારી આપણા દેશમાં ને વિશ્વમાં આ બની ત્યારે આપણા દેશમાં જે રીતે આનું સંકલન કરવામાં આવ્યું, આજે વધારે પડતી મુશ્કેલીઓથી બચાવી લેવા માટે એમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આ વિસ્તારમાં પણ જે સામાજિક અગ્રણીઓ છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે અને બધા જ પોતાના જાનની પરવા કર્યા વગર એ પોતા લોકોને બચાવવા માટે લાગી પડ્યા. ત્યારે આજે 3 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો પણ પ્રધાનમંત્રી અન્ન યોજના થકી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારના ગરીબ લોકોને, કેમ કે માણસ પાસે ગમે એટલી મિલકત પડેલી હશે, ધન પડેલું હશે પણ એનાથી એને પેટીઓ ભરાવાનું નથી, માણસને જીવવા માટે ખાવા માટે અનાજનો દાણો જોઈએ અને એ અનાજનો દાણો નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા ગરીબ પરિવારને, કોઈ પણ આવી જાય, કોઈ પણ સમાજને, કોઈ પણ નાત જાત વગર આ અનાજ પૂરું પાડ્યું છે એ લોકો ભૂલ્યા નથી. બિલકુલ, તમામ લોકો મેદાને ચડી ગયા છે અને અબ કી બાર 400 કે પાર લાવવા માટે સૌ કોઈ સમર્થ છે અને તેના માટે તડામાર મહેનત તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે હું કોંગ્રેસ પક્ષના પ્રદેશના તમામ નેતાગીરી, નેશનલ તમામ લીડરોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા કરું છું કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના તમામે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ ચૂંટણી અમે જીતી. જાણવું એ પણ જરૂરી છે કે બારડોલી લોકસભા બેઠકમાં પુરુષ મતદારોની સંખ્યા 10,32,104 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9,98,705 છે અને અન્ય 21 મતદારો સહિત કુલ 20,30,830 મતદારો પોતાના પ્રતિનિધિત્વ કરતા નેતાનું ભાવિ ઈવીએમમાં કેદ કરે છે. આ લોકસભા બેઠકમાં આદિવાસી મતદારો 48% છે, જ્યારે ઓબીસી મતદારોની સંખ્યા 12%, તો દલિત 4% અને અન્ય મતદારો 42% છે. લોકસભાનો લાઈવ સ્ટુડિયો દક્ષિણ ગુજરાતમાં ફરતો સૌપ્રથમ સુરત, નવસારી અને ત્યારબાદ હવે બારડોલી લોકસભાના મતક્ષેત્રમાં આવી પહોંચી છે. અનેક સવાલો છે અને આ સવાલના જવાબ મેળવીશું બારડોલીના જે મત વિસ્તારના જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એમની પાસે અને સીધા વાતચીત કરીએ. જે ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, આ વખતે તમારી પાર્ટી દ્વારા કેટલી મહેનત કરવામાં આવી? અમારી પાર્ટી દ્વારા કોઈ કસર અમે રાખવાના નથી. પ્રતિ વર્ષ લાસ્ટ જે ચૂંટણીમાં મહેનત કરી એનાથી વધારે મહેનત કરીને સૌથી વધુ લીડથી અને વધારેમાં વધારે લીડથી અમારા તમામ ઉમેદવારો જીતે અને એમાં અમારી બારડોલી લોકસભાના ઉમેદવાર પણ 5 લાખથી વધારે મતથી જીતે એવા અમારા તમામ પ્રયત્ન હશે. કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, ગુજરાત સરકારની જે યોજનાઓ છે, તમામ યોજનાઓના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને મંડીશું, લાભાર્થીઓના સંપર્ક દ્વારા વધુ મત મેળવવાના વખતે અમે પ્રયત્ન કરીશું અને કેન્દ્ર સરકારે જે યોજનાઓ બનાવી છે લાભાર્થીઓ માટે એ ખૂબ મહત્ત્વની અને ભૂતકાળમાં ક્યારેય યોજનાઓ હતી નહીં એવી યોજનાથી લાભાર્થીઓએ જે લાભ લીધો છે એનાથી લાભાર્થી અને જનતા ખૂબ ખુશ છે અને એક ખુશ થયેલી જનતા ભારતીય જનતા પાર્ટીને ખૂબે ખૂબે મત આપવા માટે તૈયાર છે. માત્ર સવાલ એ છે કે જે દિવસે ઇલેક્શન હશે ઇલેક્શનમાં વધુ લોકોને મત આપવાના અમારા પ્રયત્નો હશે. બિલકુલ, પ્રયત્ન અને સાથે સાથે તૈયારીઓ પણ એ જ પ્રકારની કરવામાં આવી રહી છે, કારણ કે અંદાજ એ જોવા મળી રહ્યો છે. આપના સાંસદને જીતાડવા માટે આપની કેવી તૈયારી? બારડોલી લોકસભાના સાંસદને જીતાડવા માટે અમે તન મન ધનથી તમામ પ્રકારના પ્રયત્ન કરીશું, દરેક મતદાર સુધી પહોંચી તેમને સમજાવીને
વધુ મત મેળવવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ, દરેક મતદારો સુધી પહોંચવાનો તમનો સંકલ્પ છે અને આ સંકલ્પને સાકાર કરવા માટે તમે કેટલા ખડી અડીખમ ઉભા છો? ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર અડીખમ જ છે અને આ ત્રીજી ટર્મમાં પ્રભુભાઈ વસાવા સાહેબને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને ટિકિટ આપ્યો છે. આ ચૂંટણી એ માત્ર ભારત દેશની નથી પણ સમગ્ર વિશ્વ પર ફલિત થવા માટે ભારત કઈ રીતે વિશ્વગુરુ બને અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર છે અને મોદી સાહેબની ચૂંટણી એટલે સ્વાભાવિક છે કે દરેકે દરેક ગુજરાતીના મનમાં એવું જ હોય કે આ ચૂંટણી નથી પણ એક ઉત્સવ છે, એ રીતે દરેકે દરેક વ્યક્તિ મતદાન પણ કરશે અને સૌથી વધારે ગુજરાતમાં મતદાન થશે અને તેમાં પણ 23 બારડોલી લોકસભામાં 100% અમે પૂરેપૂરું તન મન લગાવીને સૌથી વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીના ત્રીજી વખતના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સાહેબને 5 લાખ કરતા પણ વધુ મતોથી જીતાડશું એવી ચોક્કસ અમને ખાતરી અને ધારણા. લોકોની વચ્ચે ઉતર્યા હશો ત્યારે લોકોની વચ્ચે ઉતરતી વખતે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આ વખતે ભારતીય જનતા પાર્ટી? વિશ્વના ગુરુ નરેન્દ્રભાઈ મોદી જે બોલે છે તે કરી બતાવે છે અને તેના જ વિચારોનું આદાન પ્રદાન કરીને અમારા ગુજરાતના સિંહ ગર્જના કરનાર પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબની ગાઈડલાઈન હેઠળ અમારા સુરત જિલ્લાનું જે સંગઠન છે તે લોકો પણ અમને આ તમામ પરિસ્થિતિઓથી વાકેફ કરાવીને શું આ પાર્ટીની યોજના છે, પ્રજાને લક્ષી કઈ રીતના કામ કરાય તેની સંપૂર્ણ માવજત કરાવીને અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ અને એ જે કહેલી બધી વાતો છે તેને પ્રજાની સમક્ષ મૂકીએ છીએ અને પ્રજા એનો ટોટલી લાભ જે છે તે લે છે અને એના લીધે અમારી પ્રજાની અંદર પણ એક હુમારી અને ભારતીય જનતા પાર્ટી માટે કંઈ કરી છૂટવા માટેની અને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરાવીને સમગ્ર વિશ્વની અંદર નામ થાય, પ્રજાનું કલ્યાણ થાય એ જ પર્યાપ્ત અને એ જ પ્રયત્ન લક્ષીથી કામ કરીને અમે એ કામોને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખંતથી તનથી મનથી અને જુસ્સાથી અમે કામ કરી રહ્યા છે અને પ્રજા અમારા આ કામથી અમારી વિચારોથી અમારા નરેન્દ્ર મોદી સાહેબના સપનાથી સી આર પાટીલ સાહેબની પ્રેરણાથી અમે પ્રજાની વચ્ચે એકદમ સફળ અને સરળ રીતે આ કાર્ય અમે પૂર્ણ કરી બતાવ્યા છે. અને ખંત અને જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે મન તન અને ખંતથી તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, આપના વિસ્તારના સાંસદને અને બીજેપીને જીતાડવા માટે કેટલા પ્રયત્નો છે? એમ જોવા જઈએ તો હાલમાં જે વડાપ્રધાન છે આપણા, એમને દેશની જરૂર છે, દેશને માન્ય મોદી સાહેબની જરૂર છે. મોદી સાહેબ એક એવા વૈશ્વિક નેતા બની ગયા છે કે એ જે વિકાસના કામો કરે છે, એ જે 370ની કલમ હોય, 35AA કલમ હોય, રામ મંદિર હોય, જેવા અનેક મુદ્દા જે વર્ષોથી પેન્ડિંગ હતા એ પેન્ડિંગ પ્રશ્નોને અત્યારે વાચા આપીને પૂર્ણ કર્યા. તમે અત્યારે જોવું છો તો અમે જ્યારે બી આ પ્રવાસમાં જઈએ છીએ, લોકોને મળવા જઈએ છીએ, ત્યારે સ્વાભાવિક છે કે એમણે કરેલા વિકાસના કામોથી લોકોનો ઉત્સાહ વધે છે, લોકો મતદાન કરવા તરફ પ્રેરાય છે. આજે અમને એવું લાગી રહ્યું છે કે જે રીતે અમારા સી આર પાટીલ સાહેબે લોકસભાની 26-26 સીટ 5 લાખથી વધુ મતોની માર્જિનથી જીતવાનો જે હુંકાર કર્યો છે એ હુંકાર બારડોલીમાં અવશ્ય અમે પ્રાપ્ત કરીશું, કદાચ 5 લાખથી 6 લાખ તરફ પણ જઈશું. લોકોનો પ્રતિસાદ જે રીતે મળી રહ્યો છે કે લોકો આને ઉત્સવ તરીકે જોઈ રહ્યા છે, આ ચૂંટણી નથી એક ઉત્સવ છે અને ઉત્સવના ભાગરૂપે લોકો મતદાન કરવા જઈને આ વખતે પ્રભુભાઈ વસાવા સાહેબને માંડી બારડોલીમાંથી જીતાડીને દિલ્હી અવશ્ય મોકલીશું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ અવશ્ય મજબૂત કરીશું. બિલકુલ, આ જે વાતચીત થઈ રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે લોકો અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એ તમામ કાર્યકર્તાઓ આ જે લોકશાહીનો પર્વ છે લોકશાહીના પર્વને એક ઉત્સવ તરીકે ઉજવવા માટે તત્પર છે, અડીખમ છે. અને આ સાથે વધુ એક પ્રશ્નની સાથે અન્ય વ્યક્તિની પાસે જઈશું કે જે પ્રકારે પ્રભુભાઈ વસાવા ગત ટર્મમાં 73-75% માર્જિનથી જીત્યા હતા અને આ વખતે તેમને માર્જિન વધારવા માટે આ વખતે એ માર્જિનને વધારવા માટે તમારો કેવો પ્રયત્ન? પાર્ટીના આદેશ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ખૂબ સક્ષમ છે અને દરેક કાર્યકર્તા સંપૂર્ણ મહેનત કરીને પાર્ટીને અમારા સાંસદ નવનીત સાંસદશ્રીને જીતાડવા માટે પ્રયત્નશીલ છે. બિલકુલ, તમામ લોકો પ્રયત્નશીલ છે અને તમામને એક સાથે મારે એક પ્રશ્ન પૂછવો છે. દિલ્હીથી જે હુંકાર કરવામાં આવી છે કે અબ કી બાર 400 કે પાર, શું લાગી રહ્યું છે, કેવો પ્રયત્ન આપનો? 400 પાર 100% કરીશું અને સાથે સાથે 370ની પ્લસ ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો અમે જીતવાના જ છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં એક મોટો પક્ષ તરીકે ઉભરીને આવશે એમાં ચોક્કસ અમને કોઈ પ્રકારની શંકાનું સ્થાન નથી. અત્યાર સુધી સૌથી મોટી વિજય હશે મારો ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં.
આ ચૂંટણીમાં સૌથી મોટો વિજય પ્રાપ્ત કરવા અમે જઈ રહ્યા છે. 370 સીટ ભારતીય જનતા પાર્ટી પોતે જીતશે અને એનડીએ 400નો પાક એનો આ પૂરેપૂરો પાર કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે અમને. બિલકુલ, આ વિશ્વાસ એક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે મહત્વની વાત એ છે કે ખૂબ નજીકના દિવસોમાં જે ઘણા બધા પ્રશ્નો છે કે રણશિંગો ફૂંકાઈ ચૂક્યું છે, લોકોના દિલ પર કોણ રાજ કરે છે, સત્તાના સિંહાસન પર કઈ પાર્ટી બેસે છે, કારણ કે જે પ્રકારે તમામ પાર્ટી મેદાને ઉતરી ગઈ છે લોકોના દિલમાં રાજ કરવા માટે, તેમના દ્વારા જે કાર્યો કરવામાં આવી રહ્યા છે લોકો સુધી પહોંચવાના તમામ એવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, તો સવાલ એ છે કે કઈ પાર્ટી આખરે સત્તાના સિંહાસન પર બેસે. તમામ પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે, મહેનત તો કરવામાં આવી રહી છે, પરંતુ એ પ્રશ્નાર્થ ચિહ્ન ખૂબ જ ટૂંક સમયમાં હટી જશે. બારડોલી લોકસભા વિસ્તારમાં આવતી 7 વિધાનસભાની બેઠકોની જો વાત કરીએ તો આ લોકસભા બેઠકમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર બેઠકનો સમાવેશ થાય છે. બારડોલી લોકસભાની અંદર કામરેજ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે અને કામરેજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે પણ અમે સીધી જ વાત લોકસભાના લાઈવ સ્ટુડિયો થકી કરી. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણું સ્વાગત છે. દક્ષિણ ગુજરાતની મહત્વની બેઠક એવી બારડોલી બેઠક, ખાસ કરી જે ના નામથી સત્યાગ્રહની શરૂઆત થઈ હતી તેવી બારડોલી સત્યાગ્રહ અને તે લોકસભા બેઠક, વર્ષોથી કોંગ્રેસનો ગઢ પરંતુ પાછલા 2 ટર્મથી ત્યાં ભાજપે સત્તા જે છે તે હાંસલ કરી છે. બારડોલી લોકસભાની અંદર કામરેજ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરી આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રફુલભાઈ, ગુજરાત ફર્સ્ટની અંદર આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ, ખાસ બારડોલીની અંદર ફરી એકવાર તક જે સાંસદ હતા તેને આપવામાં આવી છે, ફરી એકવાર એ ચૂંટણી લડશે, કયા પ્રકારની સ્થિતિ અને કયા પ્રકારના કામો આપના વિસ્તારની અંદર, કારણ કે બારડોલીમાં પણ આપનો કામરેજ વિસ્તાર સમાવેશ થાય છે, કયા પ્રકારની કામગીરી છેલ્લા 5 વર્ષની અંદર રહી છે અને ફરી એકવાર તક મળી છે ત્યારે કયા પ્રકારનો માહોલ? એક એક વિધાનસભા સારામાં સારી લીડથી જીતાડીને બારડોલી અમારે 5 લાખનું તો કમિટમેન્ટ અમારા અધ્યક્ષશ્રીએ આપ્યું, એટલે અમારા માટે એક કમિટમેન્ટ થયું છે. અમારા અધ્યક્ષ જે આદેશ કર્યો અને કમિટમેન્ટ આપ્યું છે કે અમે 5 લાખથી બધી જ લોકસભા જીતીશું, તો અમે 5 લાખ ઉપરની બારડોલી લોકસભા 100% ડંકાની ચોટ પર, કાર્યકર્તાની તાકાત પર, નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન સાથે એની કામ કરવાની પદ્ધતિ ને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, આ જીત ચોક્કસ અમારી નિશ્ચિત છે. તો બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાથે થયેલી ખાસ વાતચીત દરમિયાન શું કહ્યું તેમણે, હવે તે પણ જણાવીએ. કરીશું આપણી સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જોડાઈ ચૂક્યા છે. ઈશ્વરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપને એ પૂછવું છે કે શંખનાદ થઈ ચૂક્યો છે ચૂંટણીને લઈને, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ વખતની શું તૈયારી? ભારતીય જનતા પાર્ટીની આ વખતની તૈયારીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી જેમ 2014ની ચૂંટણીમાં 282 બેઠક મેળવી હતી, 2019ની ચૂંટણીમાં 303 બેઠક મેળવી હતી, આ વખતે એટલે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી 270+ બેઠકો મેળવશે અને એનડીએ 400+ બેઠકો મેળવશે. બિલકુલ, જ્યારે લોકસભાની સીટો કવર કરવા માટે નીકળ્યા હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિને કઈ રીતે ભૂલી શકીએ, અને એ જ કર્મભૂમિમાં આપણે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત છીએ. અહીંયાની જનતાનો મૂડ શું છે એ પણ આપની પાસેથી જાણવું છે કે આપ લોકોની વચ્ચે ઉતરી રહ્યા છો, લોકો કેવો પ્રતિભાવ આપી રહ્યા છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે અમારી બારડોલી 23 લોકસભાના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વાર પ્રભુભાઈ વસાવાની પસંદગી થઈ છે, ત્યારે આ વખતે હું બીજી વિધાનસભા, કુલ 7 વિધાનસભા પૈકી હું મારી બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો લોકો સતત ત્રીજી વાર પ્રભુભાઈ વસાવાને સંસદ સભ્ય તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોવા માટે
ઉત્સાહ અને ઉમંગથી જે લોકોમાં ઠનગનાટ છે તે જોતા હવે આગામી આ ચૂંટણીમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો પણ લક્ષ્યાંક છે કે ગુજરાતની 26 બેઠકો 5 લાખથી વધુ મતે જીતે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ 156 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે ત્યારે આ બારડોલી 23 બારડોલી લોકસભા પણ 5 લાખથી વધુ મતે જીતાડવા માટે અહીંના મતદારો પણ ઉત્સાહ અને ઉમંગમાં આવી ગયા છે. તો બારડોલી લોકસભા ક્ષેત્રના વિધાનસભાના પરમાર સાહેબ સાથે આપણે વાતચીત કરી અને વાતચીત દરમિયાન અનેક મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ. તો ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને આ શંખનાદની સાથે સાથે કઈ પાર્ટી ફરી એકવાર સત્તાના સિંહાસન પર બેસે જવાબ ખૂબ ટૂંક સમયમાં મળવાનો છે અને એ જવાબ જનતા આપશે. 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાના વર્ક રિપોર્ટ પર હવે એક નજર કરીએ તો વર્ષ 2021-22 માં તેમણે 2.5 કરોડ, જ્યારે વર્ષ 2022-23 માં રૂપિયા 5 કરોડ, વર્ષ 2023-24 માં 5 કરોડ સહિત 12.5 કરોડ ની ગ્રાન્ટ પોતાના મત વિસ્તારમાં વિકાસ સંદર્ભે ફાળવી છે. ફાળવેલ આ ગ્રાન્ટમાંથી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ બોર્ડ, સ્મશાન ભૂમિમાં બાંધકામના કામો, શબવાહિની એનાયત, નગરમાં સ્મોક ટાવર ઉભા કરાવવા, પેવર બ્લોક, આરસીસીના કામો, આ ઉપરાંત પીવાના પાણી માટે આરો પ્લાન્ટ, બસ સ્ટેશનના કામ, સહકારી સંસ્થાઓમાં બાંધકામ સહિત હાઈમસ ટાવરની વ્યવસ્થા પોતાના મતવિસ્તારમાં તેમણે પોતાના ગ્રાન્ટ થકી કરી છે. તો સાંસદ પ્રભુ વસાવા દ્વારા મંજૂર કરવામાં આવેલા કામો પર અંતે એક નજર કરીએ તો માંડવી તાપી નદી પરનો બ્રિજ, સુરત અને તાપી જિલ્લામાં નવા BSNL 4G ટાવર, કોસંબા ઉમરપાડા નેરોગેજ લાઇન કન્વર્ઝનનું કામ, ચલથાણા વ્યારા સ્ટેશન ખાતે ઉભી ન રહેતી ટ્રેનોના સ્ટોપેજ અપાવ્યા, કોરોના કાળમાં ઓક્સિજન વેન્ટિલેટર તેમજ લોકોની જરૂરિયાત મુજબ કીટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી, તથા વાંકલ ખાતે ગરીબ બાળકો માટે જવાહર નવો વિદ્યાલય સહિતના અગણિત કામોને મંજૂરી અપાવવામાં પણ સાંસદ પ્રભુભાઈ વસાવાએ મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવી છે. તો બારડોલીની જનતાએ વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપના સાંસદ પ્રભુભાઈ વસાવા 2,15,447 મતની લીડથી વિજય બનાવ્યા હતા, ત્યારે જોવું એ રહ્યું કે 2024નું પરિણામ કઈ દિશામાં રહે છે.